डाइनिंग स्पेस, डाइनिंग टेबल हमेशा, डाइनिंग टेबल हमेशा लाकड़ा नु होवू जोईए। डाइनिंग टेबल केटलाना घर में डाइनिंग टेबल गोल छे, गोल न होवू जोईए। डाइनिंग टेबल गोल न होवू जोईए अने खास करीने जे लोकोनो खावा पीवानो धंधो छे ने, जे लोकोने रेस्टोरंट्स छे, एवा लोकोए गोल डाइनिंग टेबल न राखवू जोईए। कारण के गोल डाइनिंग टेबल जो तमारी रेस्टोरंट में हशे तो ये टेबल नो वक्रो नहीं आवे, मारा जेवा आईने बेसीने वातो करीने जता रहेशे चा पीने। तो डाइनिंग टेबल आपणा घर में पण गोल न होवू जोईए। डाइनिंग टेबल हमेशा लंब चौरस होवू जोईए, लंब गोल होवू जोईए। हवे डाइनिंग टेबल नी जे खुर्शीओ छे ए हमेशा बेकी संख्या में होवी जोईए। डाइनिंग टेबल नी खुर्शीओ हमेशा बेकी संख्या में होवी जोईए। डाइनिंग टेबल 90 अंशना खूणा में न होवू जोईए। डाइनिंग टेबल 90 अंशना खूणा में न होवू जोईए। हवे आ 90 अंशनो खूणो एटले शू? 90 अंशनो खूणो एटले धार वाळो जे खूणो होय ने, मानी लो चौरस वस्तु होय तो चौरस वस्तुनी चारे बाजू धार होय के ने, एने 90 अंशनो खूणो कहेवाय। साहेब कुदरते बनावेली एक पण वस्तु 90 अंशना खूणामां नथी। कुदरते बनावेली एक पण वस्तु 90 अंशना खूणामां नथी। कोई पण फळ, एक पण फळ आपणने चौरस मळे छे? कोई पण फळ, फूल, झाड, अरे साहेब आपणा શરીરનું એક પણ અંગ જોઈ લો, જો ભગવાને કેવું કવ કરી નાખ્યું છે, જો આ આંગળીઓનું ચોરસ રાખી હોય તો કેટલાયને લોહી કાઢીએ ને। તો જો કુદરતની સાથે રહેવું હોય, પ્રકૃતિની સાથે રહેવું હોય તો તમારા ઘરની અંદરની પણ કોઈ વસ્તુ 90 અંશના ખૂણામાં ન હોવી જોઈએ, તો એને કવ કરી દો। તો જે ડાઇનિંગ ટેબલ છે એ ડાઇનિંગ ટેબલ લંબગોળ હોવું જોઈએ। ડાઇનિંગ ટેબલ ને બેકી સંખ્યામાં ખુરશીઓ હોવી જોઈએ। ડાઇનિંગ ટેબલ આપણે ક્યાં મૂકીએ છીએ? ડાઇનિંગ સ્પેસ પર। તો ડાઇનિંગ સ્પેસ જ્યાં હોય ત્યાં એક નાનકડો મિરર લગાડેલો હોવો જોઈએ। કોઈ પણ જગ્યાએ ડાઇનિંગ ટેબલ હશે તો એની આજુબાજુમાં ભીતો તો હશે જ, તો એ યાદ રાખવું જરૂરી છે કે એ ભીત પર એક સરસ મજાનો ડિઝાઇનર મિરર લગાવવાથી જો ડાઇનિંગ ટેબલ અથવા ડાઇનિંગ સ્પેસમાં કોઈ વાસ્તુ દોષ હોય તો વાસ્તુ બેલેન્સ થાય છે। હવે મિરરનો પાછો બીજો નિયમ, ઘણી વખત આપણા મેઇન ડોરની સામે, માની લો કે આપણો બંગલો છે, અહીંયા આપણે ડાઇનિંગ ટેબલ ગોઠવી છે અને સામે જ એક્ઝેક્ટ મેઇન ડોર છે, અને એ મેઇન ડોરની સામે આ ભીત ઉપર તમે મિરર લગાડો છો, બાપુને બોલાય ભૈયા ડાઇનિંગ સ્પેસમાં મિરર લગાવો, પણ તમારા મેઇન ડોરની સામે મિરર ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ। કેટલા લોકોના ઘરની અંદર મેઇન ડોરની સામે મિરર છે? જો હોય તો આજે જ કાઢી લેજો। મેઇન ડોરની સામે મિરર ન હોવો જોઈએ, અને જ્યાં ડાઇનિંગ સ્પેસ છે એ ડાઇનિંગ સ્પેસ પર તમારી પાસે મિરર ગોઠવેલો હોવો જોઈએ। ડાઇનિંગ ટેબલ ગ્લાસનું ન હોવું જોઈએ, ડાઇનિંગ ટેબલ ગ્લાસનું ન હોવું જોઈએ। કારણ કે જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર ચુનીભાઈ જ્યારે આપણે બેસીએ ને તો ગ્લાસની અંદર આપણા પગ દેખાય। વાસ્તુ એવું કહે છે કે જમતી વખતે જમવાની ક્રિયા થતી હોય ત્યારે ટીવી પણ ચાલુ ન રખાય, પણ હવે ટીવી માટે તો હું કોઈને કહી શકતો નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે જો ગ્લાસનું ડાઇનિંગ ટેબલ હોય તો શું કરશો, એની ઉપર કંઈક પાથરણું પાથરી દેજો કે જેથી તમારા પગ ન દેખાય, એટલે એ વાસ્તુ દોષ દૂર થાય। સાહેબ તમારા ત્યાં ગોળ ડાઇનિંગ ટેબલ છે, ફેંકી ન દેતા, તોડી ન નાખતા, એને આપણે બેલેન્સ કરીએ છીએ। જે ગોળ ડાઇનિંગ ટેબલ હશે એટલે એની અંદર માની લો કે 4 કે 8 જેટલી પણ સીટો હશે, જે ચેરની સામે બેસવાનું હોય ત્યાં લંબ ચોરસ મેટ મૂકી દેજો, એટલે એનો દોષ દૂર થઈ જાય। પણ ભવિષ્યમાં જ્યારે બનાવો ત્યારે ગોળ ન બનાવો। મારો સવાલ એવો છે કે લીંબુ મરચા ઓફિસ અને ઘરમાં બાંધવામાં આવે છે તો એ બાંધવા જોઈએ કે ના બાંધવા જોઈએ? લીંબુ મરચા બેસો, સાચી વાત આ છે, લીંબુ મરચા જ્યારે તમે લગાડો છો ને, લીંબુ મરચાની એવી કોઈ કિંમત નથી કે જેનાથી તમારા ઘરમાંથી ઘણા બધા પૈસા જતા રહે, એટલે લગાડો। કારણ કે કોઈ ગરીબ માણસના ઘરમાં બિચારાને 5-25 આવે છે, એટલે લગાડો। પણ
પણ લીંબુ મરચાથી કાંઈ થતું નથી. હા, એટલું ચોક્કસ છે કે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એક વાત નક્કી છે કે લીંબુ મરચા મેં લગાડ્યા છે ને એટલે કંઈ વાંધો નહીં આવે, એટલે ક્યારેય વાંધો નહીં આવે, લગાડેલા. ચિંતલ શાહ, ભાવનગરથી. જી, તમે જે દીકરીઓ માટે કીધું કે વાયવ્ય મસવાનું, તો દીકરાઓ માટે કયો ખૂણો કે કયું ઓલું હોય? અને બીજું પૂછવાનું હતું કે કન્સ્ટ્રક્શનમાં તો ઈશાન ખૂણામાં જો તમે કીધું કે પૂજા રૂમ કે પૂજાનું સ્થાન હોવું જોઈએ, તો ટોયલેટ એ જગ્યાએ હોય ચંટ એટલે કન્સ્ટ્રક્શનમાં, તો એનો શું ઉપાય કરવો? બેસો, દીકરીને વાયવ્ય ખૂણામાં સુડાવો એ વાત તો સાચી છે. દીકરો ગમે તે ખૂણામાં સૂતો હોય, ખાલી ધ્યાન રાખો. બસ માત્ર એટલું છે કે દીકરાને અગ્નિ ખૂણામાં સુડાવો, દીકરાને તો અગ્નિ ખૂણાના બેડરૂમની અંદર લાકડાનું ફર્નિચર હોવું જરૂરી છે. અધરવાઇઝ અગ્નિ ખૂણામાં સૂતેલા દીકરાને ઊંધે કાન કોઈના પ્રેમમાં પડે ને દુઃખી થાય. પણ આ બધી વસ્તુ બેટા એટલા માટે હું અત્યારે ચર્ચા નથી કરતો કે નાની નાની બહુ બધી વાતો છે, એવું કંઈ પણ હોય તો ચોક્કસ મને ફોન કરજો. દીકરાને તમે કોઈપણ ખૂણામાં સુડાવી શકો, બસ માત્ર ન્યુમરોલોજી પ્રમાણે એની જે જન્મ તારીખ છે, જન્મ તારીખ એટલે લકી નંબર, આપણે ઘણી વખત શોધતા હોઈએ છીએ કે ભાઈ અમારો લકી નંબર કયો, તો જે જન્મ તારીખ હોય એનું આખું જે ટોટલ થાય એ અને જન્મ તારીખ. ધનુષભાઈ, તમારી સાચી જન્મ તારીખ કઈ? ગયા વખતે 89 નહોતી કીધી. આ બાપુ બોલે 5 એપ્રિલ, 5 એપ્રિલ એટલે 5 નંબર અને 5, 4, 89 જે ટોટલ થાય એ બંને અંક એમનો લકી નંબર થયો કહેવાય. એટલે બેટા દીકરાઓ માટે કોઈપણ ખૂણામાં એ સૂઈ શકે, ખાલી એટલું યાદ રાખજો દીકરો પરણી જાય ને અને જો ઘરમાં મા બાપ હોય ને તો એ દીકરાને નૈઋત્ય ખૂણામાં ના સુડાવતા, નહીં તો સાસુને અને વહુને ભરશે નહીં. કેમ ખબર છે? નૈઋત્ય ખૂણામાં સૂતેલી વહુ બહાર નીકળીને સાસુને શિખામણ આપશે અને સાસુને ગમશે નહીં, એટલે થશે માથાકૂટ. તો નૈઋત્ય ખૂણામાં હંમેશા વડીલોને સુડાવવાના. ન્યુલી મેરિડ કપલ નૈઋત્ય ખૂણામાં ન સૂઈ શકે, હા એના ઘરમાં બીજા કોઈ વડીલ ન હોય તો. અગ્નિ ખૂણામાં દીકરાને સુડાવો, લાકડાનું ફર્નિચર હોવું જોઈએ, બધી બાજુ લાકડાનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. ઈશાન ખૂણામાં જો તમારા ઘરમાં તમારા પેરેન્ટ્સમાંથી કોઈ વિડો અથવા વિડોવર હોય, માં કે બાપ એક જ હોય, એને ઈશાન ખૂણામાં સુડાવો. ઘરના મા બાપને ઈશાન ખૂણામાં સુડાવી શકો છો. વાસ્તુ માત્ર ભૂમિનું હોય એવું નથી, વાસ્તુ શરીરનું પણ હોઈ શકે છે. જો આપણું આપણા શરીરનું વાસ્તુ ઇમ્બેલેન્સ હોય ને તો શું થાય ખબર છે? સાહેબ શું નામ છે આપનું? હાજી, આ મોટી મોટી મૂછોવાળા ભાઈ, શું નામ તમારું? જોશી સાહેબ, જ્યારે આપણે વ્હીકલ લઈને નીકળીએ છીએ તેવે વખતે કોક આપણી પાછળ એની ગાડી લઈને નીકળે છે અને જો એ વધારે પડતા હોર્ન મારે 2-4-5 વખત તો આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. આમાંથી કેટલા ગુસ્સે થઈ જઈએ છે ને હિન્દુસ્તાનમાં અને પરદેશમાં, આમાંથી ઘણા બધા ગયા હશે. ફરક શું છે ખબર છે? આપણે જ્યારે દીપકભાઈ આપણે ઘેર તૈયાર થઈએ છીએ ને બહાર જવા માટે, તો એટેસ્ટથી થઈએ છીએ અને ગાડીમાં બેસીને ઉતાવળ કરીએ છીએ. એ લોકો તૈયાર જલ્દી થાય છે અને ગાડી શાંતિથી ચલાવે છે, આટલો ફરક છે. માટે આ જ્યારે આપણી પાછળ કોઈ હોર્ન વગાડે છે ને તેવે વખતે જ્યારે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આપણું બીપી અપડાઉન થાય છે, તો એ પણ આપણા શરીરનું જે વાસ્તુ છે એ ઇમ્બેલેન્સ કરે છે. તો એના માટે શું કરવું જોઈએ? કંઈ જ નહીં, દરરોજ સવારથી સાંજ સુધીમાં 4-5 વખત તમારી આંખોમાં જો પાણી છાંટશો ને સાહેબ, તો હું એવું માનું છું કે ગુસ્સો આવવાનો બંધ થઈ જાય. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય, તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ
એજ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ પસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો.